કુર્મી મહાઅધિવેશન મસીતા સ્વયંવરનું આયોજન, રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત, અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના 45મા રાષ્ટ્રીય અધિવેશનમાં બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી, તેમજ સીતા સ્વયંવરનું કરાયું આયોજન. અખિલ ભારતીય ગુજરાત કુર્મી પાટીદાર મહાસભા દ્વારા 45મા મહાઅધિવેશનના બીજા દિવસે સીતા સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભા 125 વર્ષ જૂની સંસ્થા છે. આ મહાસભાનું 30 વર્ષ પહેલાં સોલા કેમ્પસ અમદાવાદ ખાતે દિવંગત શેઠ શ્રી કેશવલાલ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજાના અધ્યક્ષ સ્થાને થયું હતું. આ મહાસભા દેશમાં કુર્મી પાટીદારોને જોડવાનું, સમાજના કુરિવાજો દૂર કરવાનું તેમજ રોટી બેટીના માધ્યમથી કામ કરી રહી છે. ભારત દેશમાં કુર્મી પાટીદારોની સંખ્યા 32 કરોડ, જે ભારતની વસ્તીના 20% સંખ્યાબળ ધરાવે છે. સંસ્થા દ્વારા સમાજમાં ભણેલી છોકરીઓને તેમની પસંદગીના વર મળી રહે તે હેતુસર સીતા સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી 60થી વધુ છોકરીઓએ આ સ્વયંવરમાં ભાગ લીધો હતો. આ સ્વયંવરમાં થયેલ પસંદગી મુજબ વરકન્યાના કોઈપણ દહેજ કે ખર્ચ વગર લગ્ન કરાવવામાં આવશે, જે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોના ખૂબ જ નાના ગામોમાંથી છોકરીઓ આવે છે અને તેમને પોતાના ગામમાં પોતાની પસંદ અનુસારનો વર મળતો નથી અને તેમના માતા પિતા દહેજ આપવા માટે સક્ષમ હોતા નથી. આ વાતને ધ્યાન રાખતા સીતા સ્વયંવરનું આયોજન કરાયું, જેથી કોઈપણ ખર્ચ વિના ભણેલી છોકરીઓને પોતાની પસંદગીનો વર મળી રહે અને તેમના લગ્ન થઈ શકે. આ કાર્યક્રમ સીતા સ્વયંવરમાં 300 છોકરાઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને છોકરીઓએ પોતાની પસંદ મુજબ છોકરાઓથી સવાલ જવાબ કર્યા હતા અને પોતાના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરની મુલાકાત લેવા અને સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન માટે પણ ભારતના વિવિધ રાજ્યોમાંથી અધિવેશનમાં આવેલા સૌને અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય કુમી પાટીદાર મહાસભાના 23 રાજ્યોના 3000 જેટલા પ્રતિનિધિઓ 45મા મહાઅધિવેશનમાં જોડાયા હતા. આ પ્રસંગે મધ્યપ્રદેશ સરકારના અલ્પસંખ્યક જાતિના મંત્રી રામ ખેલવાન પટેલે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન, અખિલ ભારતીય કુર્મી મહાસભા ગુજરાતના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર વી એસ નિરંજન, અખિલ ભારતીય કુર્મી મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ સતીશ પટેલ, દશરથભાઈ સાકળચંદ, પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, એપીએમસી ચેરમેન રામાભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર રમેશ મિરજા સહિતના મહાનુભવો, વિવિધ અતિથિગણ, દેશ વિદેશમાંથી આવેલા કુર્મી પાટીદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. सबको साथ में आगे बढ़ने के लिए हमारे सबसे लोकप्रिय हमारे वड़ाप्रधान श्री नरेंद्र भाई मोदी ने एक कार्य मंत्र दिया है कि सबका साथ सबका विकास, और सबका सबको साथ लेके आगे बढ़ना यही हमारा काम है. और कुर्मी या पाटीदार समाज सबको साथ में लेके आगे बढ़ सकता है, क्योंकि उसका स्वभाव ही है कि किसी के दुख में दुखी और किसी के सुख में सुखी, ये कुर्मी या पाटीदार का स्वभाव है. तो एक मेहनती होने के नाते पाटीदार समाज ने बहुत ही मेहनत की और मेहनत का आज फल मिल भी रहा है. हर क्षेत्र में
आगे बढ़े हैं। अभी बताया जाता था गुजरात में आए हैं और गुजरात में परिवार के यहाँ रुकना हुआ और आनंद हुआ, हमको भी आनंद लगा, आप सबको भी आनंद मिला। तो ये गुजरात का स्वभाव है। इसके लिए मैं कहना चाहूंगा, जब माननीय नरेंद्र भाई ने यहाँ वाइब्रेंट शुरू किया तो व्यापार उद्योग में भी गुजरात अच्छा आगे बढ़ा, एक मजबूत पाया गुजरात में उद्योग के लिए वाइब्रेंट के जरिए रखा गया। भारत के सिवा कोई भी देश यहाँ व्यापार उद्योग के लिए आना चाहता है, क्योंकि वड़ाप्रधान के साथ आगे बढ़ना चाहता है नरेंद्र भाई के वजह से। वो लोग यहाँ भारत आने के बाद कौन से राज्य में जाएंगे, तो उसका भी पहला डेस्टिनेशन गुजरात रहता है। ये गुजरात का स्वभाव है, एक बार आप यहाँ आ गए तो फिर जाने का नाम नहीं लेंगे। समाज के लड़का लड़की के युवा के सीता स्वयंवर और रोटी बेटी के साथ जोड़ने का भी द्वितीय अठार सौ ने सत्तर में समग्र देश ना कुर्मी पाटीदारों एनी आ संस्था कुर्मी क्षत्रिय महासभा एने लगभग 125 वर्ष पहला स्थापना थी थी। अने ए आज अमरु आ अधिवेशन है 45मु अधिवेशन अँ श्री साकरचंद पटेल यूनिवर्सिटी में आज बीजो दिवस है। आ देश में खेती साथ संकड़ेलो एक बहु मोटो समाज जेने अपने गुजरात में पाटीदार अथवा पटेल कही है, देशभर में जुदी जुदी ज्ञाति जुदा जुदा टाइटल थी ओळखाय छे। पण आ बधानी एकता समग्र देशना अहीं 23 राज्यों प्रतिनिधिओ आया है, कोईना 100 आया है, 50 आया है, 150 आया है। खरो प्रयोग देश में पहली बार कुर्मी पाटीदार समाज तो सतीश भाई ने हूँ अभिनंदन आपीश के बी टू बी बिजनेस जो धंधादारी संबंधों ने पारिवारिक संबंधों भेगा थे तो आखा देशनो समाज लगभग 23% प्रजा एम कही शकाय के लगभग 40 કરોડ લોકો એક પ્રજાતિના એક વંશના અને એ એક વંશના જુદા જુદા જે ઓળખાણ છે એને એક કરવાનું આ એક માધ્યમ છે। અને આ માધ્યમથી એકબીજાના સહયોગથી ધારો કે અહીંયા આપણી તરક્કી ગુજરાતમાં કેવી રીતે થઈ, તો આપણી પાસે હુનર છે, બીજા રાજ્યમાં કોઈ દક્ષિણમાં કંઈ હુનર છે કે એમને નાળિયેરનું હુનર છે, તો એકબીજાના હુનરથી સ્વરોજગારી પ્રાપ્ત થાય અને મહિલા સ્વાવલંબન। દીકરીઓ આપણે ત્યાં મોટે ભાગે શું થાય છે કે એક માણસ કમાય છે ને આખું ઘર ખાય છે, આ એક પરંપરા છે। તો દીકરીઓ પોતાના પગ ઉપર ઊભી રહે અને સ્વાવલંબી બને એના માટેના પણ પ્રયાસ આપણું ધારો કે ધરતી વિકાસ મંડળ છે અમદાવાદમાં, તો કેટલી બહેનો એનાથી રોજગારી મેળવે છે। તો આવો જેને નો હાવ કહેવાય, સ્ટાર્ટઅપ કહેવાય, અને એવી રીતે બિઝનેસના બધાના ગઈકાલે પ્રોફાઇલ અહીંયા સ્ક્રીન ઉપર આપ્યા, એનું એક્સપ્લેનેશન કર્યું, ધંધો કોઈ શરૂ કરવો હોય તો એકબીજાનો નોહાવ કેવી રીતે વાપરીએ અને બીજા કોઈ સમાજોના પ્રગતિ કરવી હશે તો પણ પાટીદાર સમાજ એવો સમાજ છે કે જે હંમેશા આપતો આવ્યો છે, તેને ત્યક્તે ને ભૂંજીતા। ગામમાં સ્કૂલ બનાવી હશે પાટીદારે તો આખા ગામના સમાજના લોકો ભણશે, એણે દવાખાનું બનાવ્યું હશે તો ગરીબ માણસથી માંડીને તવંગર સુધી બધા એમાં સેવા લેશે। આ એક સમાજ છે કે જેણે હંમેશા ઉત્તરદાયિત્વ સ્વીકાર્યું છે સમાજનું કે બીજાને આપવું, તો માત્ર પટેલ સમાજ ये
मुख्यमंत्री को आग्रह कराना चाहता हूँ, कल से हमारे कार्यक्रम शुरू हुआ है, इसमें 23 राज्यों के 3000 प्रतिशत प्रतिनिधि सारे आमंत्रित करती हूँ भाई। हमारे राष्ट्रीय अध्यक्ष अब इस पूरी व्यवस्था में सारी तरीके से लगे हुए गुजरात के अध्यक्ष माननीय सतीश भाई पटेल को हमारे पूर्व गृह मंत्री उद्बोधन के लिए स्वागत उद्बोधन के लिए सादर आमंत्रित दर्शक भाई वो स्वागत करें और आप सभी से निवेदन है कि वो जोरदार तालियों की आवाज वहां तक जानी चाहिए जहां तक आज के बाद भूपेन भाई जाते हैं, तो जोरदार तालियों से हमारे अतिथि का स्वागत करें, सम्मान करें। आकर्षण पटेल यूनिवर्सिटी के अध्यक्ष निवेदन करूंगी कि हमारे मुख्यमंत्री जी भूपेन भाई पटेल का स्वागत करें। राष्ट्रीय युवा अध्यक्ष श्री सतीश भाई पटेल, असिस्टेंट कमिश्नर ऑफ अहमदाबाद और आज हर राज्यों से आए हुए हमारे महासभा के प्रदेश अध्यक्ष, महिला अध्यक्ष और युवा अध्यक्ष, प्रथम सत्र के आप सब अतिथि हैं। आप सब तो आप लोगों में से जो हमारे प्रदेश के महिला अध्यक्ष, सामान्य अध्यक्ष, युवा अध्यक्ष, राष्ट्रीय उपाध्यक्ष, राष्ट्रीय पदाधिकारी जो हैं, कृपया आराम से मंच में आ जाएं, उनके लिए पीछे कुर्सियां आरक्षित हैं। 5 मिनट में आप लोग यहां पहुंच जाएं और ताकि हमारे जो अतिथिगण यहां आ चुके हैं उनसे हम अपना कार्यक्रम शुरू कराएं।